રોજ વહેલી સવારે ઓફિસ આવતા હું કેટલા બધા સ્વજનોને અંતિમ ધામના સ્મશાનની ચીમનીમાં થી બહાર હવામાં ભળી જતા જોઉં છું. કોવિડ ડાયરીઝ ઓન 93.5 રેડ એફએમ વિથ મી દેવકી. લેટ્સ રિવાઇન્ડ 2020. આ ડાયરીઝ હું તમને રોજ સંભળાવું છું અને આ ડાયરીઝ જે છે એ મારા માટે બહુ એક અગત્યનું ડોક્યુમેન્ટેશન છે કે જેને કારણે થઈને આપણે વીતી ગયેલા સમયને જોઈ રહ્યા છીએ. જન્મ અને મૃત્યુ કેટલા બદલાયા આ વખતે કોવિડ સમયમાં, એના વિશે મેં કંઈક લખ્યું છે. રોજ વહેલી સવારે ઓફિસ આવતા હું અંતિમ ધામના સ્મશાનની ઊંચી ચીમનીમાંથી કોઈ સ્વજનને હવામાં ભળતા જોઉં છું. આ ધુમાડો ઇમોશનલી ગુંગળાવી નાખે એવો હોય છે. મને ખરેખર વિચાર આવે છે કે જે વર્ષમાં દુનિયાભરના લગભગ દરેક કુટુંબે પોતાના કોઈક એક આત્મીયજનને, પોતાના સ્વજનને, પોતાના ઓળખીતાને ગુમાવ્યા છે, એવા સમયમાં આપણે તહેવારમાં કેવી રીતે વર્તવું એની SOP જારી કરવી પડે, શું આપણે ખરેખર એવા માણસો છીએ? અને પછી એ વખતે મને ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદ યાદ આવે છે, મને સર્વાઈવલ ઓફ ધ ફિટેસ્ટની વાત યાદ આવે છે. માણસો જતા રહે છે પણ દુનિયાએ તો આગળ વધવાનું છે એ વાત યાદ આવે છે. જન્મ અને મૃત્યુ નિશ્ચિત છે એ વાત યાદ આવે છે. કોઈક એક સમયે તો સૌએ જવાનું છે એ સમજણ પણ યાદ આવે છે. બટ ધેન આઈ વન્ડર કે શું આપણે સૌ એ ઘટનાથી આપણી લાગણીઓને પર રાખી શકીએ છીએ? શું જન્મ અને મૃત્યુ બંને વિશે આપણે આમ ડિટેચ્ડ રહી શકીએ છીએ? ઓળી ઝોળી પીપળ પાન, ફોઈએ પાડ્યું દેવકી નામ, બાળકની પાની નીચે કે એના કપાળની ઉપર આંજણથી કાળા ટપકા કરવા, જન્મ સમયે ઓપરેશન થિયેટરની બહાર સતત અજંપામાં ફેમિલી મેમ્બર્સ આંટા મારે, જે પહેલીવાર પિતા બનવાનો હોય એના તો ચહેરાની ઉપર નૂર જે રીતે ઉડેલું હોય ચિંતામાં, પહેલીવાર બાળકને હાથમાં લેતા એનો પહેલો જે ડર હોય કે આ કેટલું કુમળું છે અને હાથમાં કેવી રીતે પકડવું, એ ધાવતા ના શીખે ત્યાં સુધીની માની ચિંતા, એનું પહેલું હાસ્ય, એનો પહેલો ફોટો, એનું પહેલું પગલું, એનો પહેલું રુદન, આ બધું જ જન્મ સાથે જોડાયેલી કેટલી સ્વાભાવિક પણ અનેરી યાદો છે. એનો પહેલો ફોટોગ્રાફ, એનો પહેલો વિડીયો, હવે આ બધું જ કોરોના કાળમાં વિચારો કે જેમાં ગર્ભવતી છે એને કોરોના હોય તો, એવા કેટલા એક્ઝામ્પલ્સ આ 2020માં રહ્યા. બાળકનો જન્મ ક્યાં અને કયા સલામત વાતાવરણમાં કરવો, આવા પ્રશ્નો, આના માટેની મૂંઝવણ, એના માટેના કેટલાય ફોન કોલ્સ, માની તબિયતનું શું, બાળકની તબિયતનું શું, માં બચશે કે નહીં બચે, માને કારણે બાળકને કોવિડ લાગશે તો શું કરીશું, બાળક આવે પછી 14 દિવસમાં માંથી એને અલગ રાખવાનું, માં વેન્ટિલેટર ઉપર હોય, બાળક ઇન્ક્યુબેટરની અંદર હોય, કેવા કેવા દાખલા આપણે આ કોરોનામાં જોયા. જન્મના આવી પ્રકારના એક્ઝામ્પલ્સ આપણે કોઈ દિવસ વિચાર્યા હોય? આ તો અસામાન્ય સંજોગો. ક્યારેક એવું થાય કે જન્મ લેતી વખતે આવી મુશ્કેલીનો સામનો કરવો પડે, પણ કોવિડ કાળમાં જેટલા પણ બાળકો જન્મ લેવાના હોય એ બધા વિશે આવી ચિંતાઓ. તમારું બાળક જો આવા સમયે હોસ્પિટલમાં હોય તો લોકો એને જોવા આવતા માટે ગભરાય, ઝોળીમાં નામ પાડવા માટે ફોઈ ના આવી શકે ને ઝૂમ કોલની ઉપર ઓળી ઝોળી કરવું પડે, આવું તે કંઈ હોય? આવું જ થયું મૃત્યુમાં. એનો મલાજો પણ સાવ જ નીકળી ગયો. એટલા માટે, કારણ કે આપણે ક્યારે કલ્પના જ નથી કરી કે આપણું પોતાનું સ્વજન હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે આપણને જોવા ન મળે, આપણે એને મળવા ન જઈ શકીએ, તમે એની નજીક ન જઈ શકો, માથે હાથ ન ફેરવી શકો, એની અંતિમ ક્ષણોમાં એની આસપાસ એવા જ ચહેરા હોય કે જે તદ્દન અજાણ્યા હોય. PPE કિટ અને ફેસ શિલ્ડમાંથી એવી આંખો કે જેની માનવતા પણ આપણને માંડ માંડ દેખાય, માણસનો સ્પર્શ પણ રબરના ગ્લવ્સની અંદર સંતાઈ જાય, લપેટાઈ જાય, કોઈ ડોક્ટર્સની ટીમના અથાગ પ્રયત્નની વચ્ચે આપણા સ્વજનનો જીવ જાય, અને જેવો જીવ જાય કે તરત એ ડેડ બોડી બની જાય. એક એવું ડેડ બોડી કે જેણે અત્યારે આ ખાટલો ભરેલો છે અને એણે જલ્દી આ ખાટલો ખાલી કરવાનો છે. એક એવું ડેડ બોડી જેનું એક નામ હતું,
જેનું એક અસ્તિત્વ હતું, જેના કર્મો હતા, જેની સાથે આપણી લાગણીઓ હતી, મેમરીઝ હતી, એ હવે ખાટલા પર પડેલું માત્ર ડેડ બોડી છે, જેને પ્લાસ્ટિકની અંદર પેક કરવામાં આવે છે, ચેઇનવાળા બોડી કવરની અંદર મૂકવામાં આવે છે, અને જલ્દીથી બેડ ખાલી કરો કે જેથી બીજા કોઈ એક વ્યક્તિનો, જીવંત વ્યક્તિનો જીવ બચાવી શકાય કે જેની પાસે હજી આશા છે. આપણા પોતાના વાલાનો જીવ બચાવવા માટે લોકો બેડ ખાલી થવાની જ્યારે રાહ જોતા હોય છે, ત્યારે શું એમને એ પ્રશ્ન થાય છે કે આ જે બેડ ખાલી થયો અને જે વ્યક્તિ બેડ ખાલી કરીને ગયું, એ સાજું થઈને ગયું કે પ્રભુ પાસે ગયું? ઇટ્સ વેરી સ્કેરી. આવા પ્રશ્નો પૂછવાની આપણી હિંમત કે હોશ બંને નથી હોતા એવા સમયે, કારણ કે આપણે એટલા ઘાંઘા હોઈએ છીએ, એટલા અજંપામાં હોઈએ છીએ કે આપણી પોતાની વ્યક્તિને શું વેન્ટિલેટર મળશે, શું આપણે એને બચાવી શકીશું? તમારા ગુમાવેલા સ્વજનોની છેલ્લી ક્ષણો હોસ્પિટલમાં હોય ને જો તમારી ઓળખાણ હોય તો કદાચ તમે વિડીયો કોલ પર એમને જોઈ શકો, બાકી તો કેટલાકને સીધો ફોન જ આવે કે સોરી અમે એમને નથી બચાવી શક્યા. અને કેટલાકને તો એવો પણ અનુભવ થયો કે જ્યારે સાંજે ફોન કર્યો કે સવારથી ફોન કેમ નથી આવ્યો, તો ખબર પડી કે ઓ તમારા એ સ્વજન એ તો સવારના ગુજરી ગયા, તમે આવીને એમને લઈ જાઓ. આઘાતની આ ક્ષણો લોકો કેવી રીતે જીરવી ગયા છે આપણા માટે અકલ્પનીય છે. પોતાના સ્વજનને છેલ્લે તમે ઘરે ન લાવી શકો, એની છાતી પર માથું મૂકીને તમે રડી ન શકો, એમનો ચહેરો ન જોઈ શકો, વોટ્સએપના વિડીયો કોલથી ઘરના સ્વજનો એમની અંતિમ ક્રિયા જોઈ શકે, કારણ કે એમાં પણ ફિક્સ્ડ નંબર ઓફ પીપલ જ અલાઉડ હોય. હોસ્પિટલથી સીધા સ્મશાન કે કબ્રસ્તાન એમને એમ્બ્યુલન્સમાં જ લઈ જવાય, તમારે માત્ર તમારા વાહનમાં એમને ફોલો કરવાના. ઊભા રહીને ત્યાંના લોકો તમારા સ્વજનની અંતિમ ક્રિયા કરે અને તમે માત્ર એને જોઈ શકો, વિટનેસ કરી શકો. અને ઘણી બધી વાર તો એમાં પણ 6-7 કલાકનું વેઇટિંગ હોય ને તમને એવું કહેવામાં આવે કે અત્યારે એમને મૂકીને જાઓ, તમે સાંજે આવજો કારણ કે ત્યારે વારો આવશે. અસહ્ય છે અને અકલ્પનીય છે જે લોકોએ આવા સમયમાં પોતાના લોકોને ગુમાવ્યા છે, આવું મૃત્યુ જોયું છે. આપણે આ પહેલા ક્યારેય ના આવું મૃત્યુ જોયું છે, ના જાણ્યું છે, ના કલ્પ્યું છે. 2020 કોવિડમાં જન્મની અને મૃત્યુની આખી વ્યાખ્યા જ બદલી નાખી છે. એન્ડ માય હાર્ટ રિયલી ગોઝ આઉટ ટુ ધોઝ પીપલ કે જેમણે આ બંનેનો અનુભવ આવી વિપરીત ક્ષણોમાં, સંજોગોમાં જાતે કર્યો છે. આઈ રિયલી વન્ડર કે જેમણે 2019 31 ડિસેમ્બરે રાતના 11:59 આપણને હેપી ન્યૂ યર કહેવા માટે ફોન કર્યો હશે, એને સ્લાઇટ પણ કલ્પના હશે કે 2020 એ આવું નીકળશે? ગોડ બ્લેસ યુ. આઈ હોપ કે 2021 આપણને આ બધી પરેશાનીઓ અને આવા વિચિત્ર સંજોગોમાંથી બચાવે અને આપણી પાસે જે છે એને આપણે અપ્રિશિએટ કરતા શીખીએ.